નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે 31 જિલ્લા પંચાયતોમાં પણ ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ચારે બાજુ ભગવો લહેરાયો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું આ અંગે કહેવું છે કે પાર્ટીએ તેમની શક્તિઓનો પૂરતો ઉપયોગ નથી કર્યો. હાર્દિક પટેલના પ્રભુત્વવાળી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળી અને નવી આવેલી આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા અને પાર્ટી મુખ્ય વિપક્ષ બનીને ઉભરી છે. પાટીદારોના કોંગ્રેસ વિરોધી વલણને હાર્દિક પટેલની મૂક સંમતિ હોવાની ચર્ચા છે. જો કે પાસનું કહેવું છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોને હાર્દિક પટેલ સાથે કોઈ લેવા દેવા નથી અને આ સ્થાનિક સ્તરે કોંગ્રેસના નેતાઓએ લીધેલ નિર્ણયનો નતીજો છે. 2015માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ભાજપ તેના શહેરી વિસ્તારોને બચાવી રાખવામાં સફળ રહ્યો હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તે બીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. હાર્દિક પટેલ એ આંદોલનનો મુખ્ય ચહેરો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. આજે કોંગ્રેસની હાલત કથળી છે. યુવા નેતા હાર્દિક પટેલની લોકપ્રિયતા કસોટીની એરણ પર છે. હાર્દિકનું રાજકીય ભવિષ્ય હાલક ડોલક છે. પરાજયની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી હવે રાજીનામા આપી ચૂક્યા છે. એકાદ મહિનામાં નવા સૂત્રધારોની પસંદગી થવાનો અણસાર છે, પરંતુ એ નવા સૂત્રધારો કોણ હશે? કોણ આ ડૂબતા જહાજના તારણહાર બનશે? શું હાર્દિકને આ સ્થિતિમાં મોકો મળશે? ત્યારે આ અંગે સમીક્ષકોનું કહેવું છે કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જેવી જવાબદારી ખભે વહન કરીને ફરતા હાર્દિક પટેલની લોકપ્રિયતા જનાધાર આજે તળિયે છે. રાજનીતિની તેમની કોઠાસૂઝ અને સૌને સાથે લઈને ચાલવાની આવડત પર અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી પરિણામ બાદ અને જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામ પહેલા હાર્દિક પટેલે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને આપેલ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું તો માત્ર કાર્યકારી અધ્યક્ષ છું, મારી પાસે મેન્ડેટ કાઢવાની સત્તા નથી. સ્ક્રીનિંગ કમિટીની એક પણ બેઠકમાં હાજર ન હતો રખાયો, એટલે મેં પણ કંઈ ન કહ્યું. એમને મને કહેવું જોઈતું હતું કે સુરત તથા સૌરાષ્ટ્રમાં તમારી ટીમ સ્ટ્રોંગ છે. મેં ગુજરાતના 6000 ગામડાઓનો પ્રવાસ ખેડ્યો છે. હું ધરાતલની વાસ્તવિકતાથી વાકેફ છું. હાર્દિક પટેલને લાગે છે કે કોંગ્રેસના જ કેટલાક નેતા તેમને પાડી દેવા માંગે છે. તેમની રેલીઓનું આયોજન કરવામાં ન આવ્યું અને તેમને આપબળે 30 જેટલી રેલીઓ આયોજિત કરી હતી. 2 વર્ષ અગાઉ 13 માર્ચ 2019ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં તેઓ પાર્ટીમાં જોડાયા હતા, જે ઉંમરે કોંગ્રેસનો કોઈ કાર્યકર પાર્ટીમાં રાજ્યની યુવા કોંગ્રેસના અધ્યક્ષ પદ બનવાનું સપનું જોતો હોય ત્યારે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા હતા. જુલાઈ 2020માં જ્યારે આ વાતની જાહેરાત થઈ ત્યારે તેમને પાર્ટીમાં 1.5 વર્ષ જેટલો સમય પણ ન હતો થયો. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી તથા અલ્પેશ ઠાકોરના આંદોલનોને કારણે જે રાજકીય જુવાળ ઊભો થયો તેનો 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી તથા 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને લાભ થયો. કોંગ્રેસ તેનો પૂરતો લાભ લઈ ન શકી અને આ જુવાળને ટકાવી રાખવામાં નિષ્ફળ રહી. કોંગ્રેસમાં સામેલ થયા તેના અમુક મહિના પહેલા ઓગસ્ટ સપ્ટેમ્બર 2018માં હાર્દિક પટેલે અનશન કર્યા હતા, પરંતુ તેને ઓગસ્ટ 2015 જેવી સફળતા મળી ન હતી, જેના કારણે તેમની લોકપ્રિયતા ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો હતો. 2019ની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર સતત બીજી વખત કોંગ્રેસ હારી હતી. હાર્દિકની સભાઓમાં ભીડ તો ઉમટી પડે છે, પરંતુ તે કોંગ્રેસ માટે મતમાં રૂપાંતરિત થાય છે કે કેમ, તેના ઉપર આજે પણ પ્રશ્નાર્થ છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળી છે અને દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારમાં પોતાના ભાઈ ભત્રીજાઓને પણ જીતાડી શક્યા નથી, ત્યારે યુવા નેતા હાર્દિક પટેલ માટે મોટી તક પણ છે અને તકલીફ પણ છે. તો હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માન ભેર ઊભી રહી શકે એવો દેખાવ કરી શકે અને એ દેખાવમાં
હાર્દિક પટેલની અગત્યની ભૂમિકા હોય તો એમની સ્થિતિ બદલાઈ શકે છે. તેમ છતાં હાર્દિક સામેના અનેક કેસને જોતા કોંગ્રેસ ગુજરાતનું સુકાન તેને સોંપી કોર્ટના ચક્કર કાપવા તૈયાર થશે કે કેમ એ જોવું રહ્યું. કોંગ્રેસના રકાસના લીધે હાર્દિક માટે તક અને પડકાર બંને સામે ઉભા છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા પછી એવું પૂછી શકાય કે અબ તેરા ક્યા હોગા હાર્દિક. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.